आप इना इंचार्ज छो अने आजे उम्मेदवारी फॉर्म भरवानुं छे, कई रीतनो माहोल छे? जे प्रमाणे उत्साह जोई रह्या छीए, मने संपूर्णपणे विश्वास छे के सौथी सारी लीड थी, आठमांथी सारामां सारी लीड मोरबीमांथी निकळे એ પ્રમાણે અમે લોકો આયોજન કર્યું છે. બ્રિજેશભાઈની જીત નિશ્ચિત છે, પ્રજા અમારી જોડે છે. મોરબીનો વિકાસ જોઈ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને સંપૂર્ણપણે મોરબીની પ્રજા ટેકો આપે છે અને જીત નિશ્ચિત છે. કિશોરભાઈ ચીખલિયા આજે જોડાયા, શું કહેશો? જે કોંગ્રેસમાં જેનું સંભવિત નામ હતું તે ભાજપમાં જોડાયા, કેટલું મહત્વનું આ મુદ્દો છે? જિલ્લા પંચાયતના પ્રમુખ છે, વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહ્યા, કોંગ્રેસથી નારાજ થઈ ગયા, કોંગ્રેસથી દુઃખી થયા, કોંગ્રેસની નીતિ જોડે એમને બરાબર બેસતું નહોતું અને જે પ્રમાણે મોરબીનો વિકાસ થયો છે, મોરબીનો વિકાસ જોઈ આજે એ લોકો અમારી જોડે જોડાયા છે અને એના કારણે અમને આવતા દિવસોમાં અહીંયા મોરબીની અંદર રૂપિયા લઈ અને ટિકિટ આપવાનો પણ એમના દ્વારા એક આરોપ કરવામાં આવ્યો છે, શું કહેશો આને લઈને? કોંગ્રેસમાં તો પરંપરા છે, કંઈ નવું નથી. વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રુપિઝમ દ્વારા પોતાના ગ્રુપના લોકોને ટિકિટ આપવી અને સક્ષમ વ્યક્તિને ન આપવી એવું ચાલતું આવ્યું છે. અંતિમ સવાલ, મોરબીમાં જે 2017માં પરિણામ આવ્યું તે 5 વર્ષની ભાજપની પરંપરા તૂટી અને કોંગ્રેસ જીતું અને આ વખતે પણ જ્યારે બ્રિજેશભાઈ હવે ભાજપમાં જોડાય છે ત્યારે એક આંતરિક જૂથવાદ છે એક વાત સામે આવી રહી છે, આ બે મુદ્દાને આપ કઈ રીતે જુઓ? આજે આપણે જોઈએ છે બધા ભાજપના લોકો અહીંયા હતા, કોઈ જૂથવાદ નથી અને બધા લોકો આજે મનથી કામ કરે છે અને બ્રિજેશભાઈને ભાજપને ટેકો આપે છે. પરંપરા તૂટશે જે પાછી જળવાઈ જશે, 5 વર્ષથી જે ભાજપનું શાસન હતું તે કોંગ્રેસે છીનવી લીધું હતું. બધાનો વિચાર એક જ છે કે મોરબીને આગળ લઈ જવી છે. સ્પષ્ટપણે જે રીતે સૌરભભાઈ પટેલ છે તેઓ કહી રહ્યા છે કે મોરબીમાં વિકાસ ગાથા છે તે આગળ હશે અને ભાજપમાં તેઓ જૂથવાદ નથી તેવો પણ તેઓ દાવો કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે કિશોર ચીખલિયા કે જેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાય છે તે મુદ્દો છે તે મહત્વનો સાબિત થશે તેવો પણ તેઓ દાવો કરી રહ્યા છે. કેમેરા પર્સન હિમાંશ મોકોડા સાથે મોહિત ભટ્ટ, TV9 મોરબી.